મોબાઈલ વગર મને બિલકુલ નથી ગમતું એમ. ઘરમાં ઘડીક લાઈટ નહી હોય ને કોઈ વાત ક્યાં રહે, લાઈટ નહી હોય તો મને લાઈટ વગર ગમશે પણ મોબાઈલ વગર નહીં ગમે. અને બહાર અત્યાર સુધી ક્યારે એવું નહીં બન્યું કે હું બહાર ગઈને મોબાઈલ ભૂલી ગઈ એમ. અને કદાચ હું ભૂલી ગઈ હોય અને તરત હું પાછી લેવા જાઉં, પેલા મોબાઈલ હોવો જોઈએ. મોબાઈલ અભણ વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે અને ભણેલા વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે છે. ધારો કે શાકભાજી વેચનારા, પછી જે પેલા ફુગ્ગા વેચતા હોય ને એ લોકો પણ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે સરળતાથી. મારી પાસે તે પહેલાં મોબાઈલ આવ્યો ને ત્યારે હું ડર અનુભવતી કે આમાં શું, આની અંદર અવાજ આવે છે, આની અંદર બોલી શકાય છે. મારા હસબન્ડ જો બહારગામ હોય, અહીંથી સુરેન્દ્રનગર 35 કિલોમીટર દૂર હોય તો હું એમની નજીક જ છું એવી રીતે વાતો કરી શકું. પણ આવું પહેલાં શક્ય નહોતું ને અત્યારે શક્ય છે મોબાઈલમાં. એટલે મેં પહેલાં ડર અનુભવ્યો હતો પણ હવે એમ કાંઈ એનો ઉપયોગ કરું છું ને તો હું આનંદનો ઉત્સાહ અનુભવું છું. જબ ભી કોઈ નઈ ટેકનોલોજી હમારે સામને આતી હૈ તબ ઉસકા અચ્છા ઓર બુરા દોનો પક્ષ હોતે હૈ. लेकिन जब से मोबाइल आए हैं तब से हमारे गुजरात राज्य की ग्रामीण महिलाएं अपने आप को सुरक्षित और सशक्त महसूस करती हैं. मैं भी पिछले 6 सालों से काम करती हूँ लेकिन जब से मेरे हाथों में मोबाइल आए हैं तब से मैं अपने आप को सुरक्षित और सशक्त समझती हूँ. મહિલા સામખ્યામાં એક કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 3 વર્ષ મેં ફરજ બજાવી છે. તો એક બેનને એવું થયું હતું, એ પોતે મહિલા સામખ્યાની કાર્યકર હતી છતાં એ ફિલ્ડ વર્કરમાં ક્યારેક એને એવો અનુભવ થયો હતો એ બેનને કે એ બેન સ્કૂટી લઈને જતા હતા અને વચ્ચે ભરવાડો કાતે હેરાન કર્યા, વચ્ચે આમ ઊભા રહી ગયા એ બેનને. તો એ બેને બહુ પોતે એક સશક્ત હતા એમ, પણ અચાનક એમના મોબાઈલમાં એવું થયું તો ખરાબી થઈ ગઈ એમ. પછી તાત્કાલિક એ બેન મોબાઈલ હતો છતાં એમને ઉપયોગ ના કરી શક્યા એક તો. પછી એ બેને એવું થયું કે હું શું કરું એમ. પછી બેને પોતાનો સ્વરક્ષણ માટે એમને તો પહેલાં તો પેલો જે ઓલો ભય હતો એને ફેટ મારી દીધી તો એ ત્યાં છે ઢળી ગયો અને એનો જ મોબાઈલ એ બેને લઈ લીધો એ ભાઈનો મોબાઈલ. અને એ ભાઈના મોબાઈલમાંથી એને મહિલા સામખ્યાના જે અમારા ડીપીસી બેન હતા એને એને કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ દ્વારા એને તાત્કાલિક પછી બીજા એના બાજુના બેન હતા એ તાત્કાલિક એને લેવા માટે આવી ગયા. કોઈ આપણી પર જેવા તેવા શબ્દ બોલ્યો તેનું રેકોર્ડિંગ પણ કરી શકે અને આપણી આગળ પ્રૂફ રહી કે આ વ્યક્તિ અમારી સામે આવું બોલે. આપણે કોઈને કહીશું કે મારી સાથે આવું થયું તો એ માનશે નહીં કોઈ, પણ આપણે મોબાઈલમાં કેમેરા દ્વારા આપણે પ્રૂફ લઈ લઈશું તો કોકને બતાવશું તરત આપણું સાચું માની જાય કે ના આ વ્યક્તિ સાથે આ થયું છે. પર્સમાં 5 રૂપિયા ઓછા હશે ને તો ચાલશે, પણ મોબાઈલ વગર નહીં ચાલે. અગર અચ્છી ટેકનોલોજી કા સહી ઢંગ સે ઉપયોગ કિયા જાય તો બહોત કુછ બદલાવ આ સકતા હૈ. મેં હું નીરુ રાઠોડ, ઇન્ડિયાઉનહર્ડ સે.